હેલો એવરીવન. સો આજે આપણે ટોપિક જે છે એ નવું છે, દેટ ઇઝ નોન વર્બલ કમ્યુનિકેશન. લાસ્ટ ટાઈમ આપણે ગ્રુમિંગ બધું પતાવ્યું, રાઈટ? ગ્રુમિંગના બે પાર્ટ્સ આપણે પતાયા, કસ્ટમર પ્રોફાઇલિંગ્સ અત્યાર સુધીમાં પતાવ્યું છે, પ્રોસ્પેક્ટ્સ પતાયા, લીડ્સ ખતમ કરી, રાઈટ? અલગ અલગ ટાઈપના ઇવેન્ટ્સ બેંક કઈ રીતે યોજે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. નાઉ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ નોન વર્બલ કમ્યુનિકેશન. હવે કમ્યુનિકેશનનો મતલબ બધાને ખબર છે, મતલબ વાતચીત અથવા કોઈ બી વસ્તુ શેર કરવી એકબીજા જોડે, કઈ રીતે વાત કરીને અથવા એક્શન કરીને, એ રીતનું. દેટ ઇઝ કોલ્ડ વર્બલ કમ્યુનિકેશન. વોટ ડુ મીન બાય નોન વર્બલ કમ્યુનિકેશન? એક પ્રોવર્બ છે, પ્રોવર્બ મતલબ એક કહેવામાં એવું આવ્યું છે કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. મતલબ કે એક્શન, તમે જે રીતનું એક્શન કરી રહ્યા છો એની જગ્યાએ, મતલબ અગર તમે કઈ કોઈ કઈ વસ્તુ બોલી રહ્યા છો, સપોઝ કે ગુસ્સામાં તમે બોલી રહ્યા છો, ના મારે નથી જોઈતું, એની જગ્યાએ અગર તમે ગુસ્સામાં કોઈ વસ્તુની એવી એક્શન કરી રહ્યા છો, એક્શન મતલબ તમને સપોઝ ઘણી વખત આપણો મૂડ ખરાબ હોય, મમ્મી કંઈક ખાવાનું લઈને આવતી હોય તો આપણે કેવું કહે છે, આપણે કેવું કહીએ છીએ કે જાઓ નથી જોઈતું મારે, નથી ખાવું મારે અત્યારે, તો એની જગ્યાએ કઈ રીતે, બીજી રીતે કઈ રીતે કહી શકાય છે? અગર તમે ગુસ્સામાં અગર એમને એમને અવોઈડ કરો, તમારું મોઢું બગાડો, અથવા એમને ગુસ્સામાં એક સેકન્ડ માટે ઘૂરો, તો આ બધાનો મતલબ એવું છે કે ભાઈ તમારે નથી ખાવું અત્યારે. દેટ ઇઝ કોલ્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનને વધારે સારી રીતે જાણવા માટે વિલ ટેક અ સિનારિયો. સિનારિયોમાં શું છે કે તમે લોકોએ તમારા ઘરની એક પાર્ટી માટે, મે બી હાઉસ વોર્મિંગ પાર્ટી, તમે નવું એક ઘર લીધું છે, રાઈટ? તો એની આપણે જે કહીએ ને ભૂમિપૂજન, અથવા એના માટે, ઓર એલ્સ ઘર લઈ નવે નવું ફ્લેટ લીધું છે, તો એની જે સૌથી પહેલી જે પૂજા હોય છે, પ્રવેશ પૂજા, કળશ પૂજા જે આપણે કહીએ છીએ, તો એ પૂજામાં તમે લોકોએ બધાને ઇન્વાઇટ કરી, એ પૂજા પત્યું એન્ડ દેન બીજા દિવસે હાઉસ પાર્ટી હતું, રાઈટ? સો તમે તમારા ફ્રેન્ડ્સને બોલાયા, તમારા કલીગ્સને બોલાયા, તમારા કઝિન્સ છે, રાઈટ? સો એ બધા પાર્ટીઝમાં તમે એમને બોલાયા. નાઉ વોટ હેપન્સ, તમે બોલાયા છે તો આમાં મેઇન હોસ્ટ કોણ છો? તમે છો, રાઈટ? યુ હેવ ઇન્વાઇટેડ. નાઉ વોટ હેપન્સ? ફર્સ્ટ સિનારિયો, તમે ગેટ પાસે ઉભા છો, બંને સિનારિયોમાં તમે ગેટ પાસે ઉભા છો, રાઈટ? ગેટ પાસે ઉભા છો, વેલ ડ્રેસ્ડ. વેલ ડ્રેસ્ડ મતલબ એકદમ પ્રોપર, જેવું પાર્ટીઝમાં, પાર્ટીઝ માટે રેડી થઈએ છીએ અથવા કોઈ બી ટાઈપના ફંક્શન્સ માટે રેડી થઈએ છીએ, એ રીતનું તમે રેડી થયા છો. પરફેક્ટ પરફ્યુમ નાખ્યું છે, પાર્લર ગઈને, પાર્લર ગયા હતા તમે તો મસ્ત એકદમ ફેશિયલ કરાયા છો, સો યુ લુક બ્યુટિફુલ. તમે ઘરને મસ્ત રીતે એકદમ સોબર કલરથી ડેકોરેટ કર્યું છે. પરફ્યુમ બ્યુટિફુલ, ડેકોરેશન વેલ ડ્રેસ્ડ, યોર મૂડ પ્લેઝન્ટ, મૂડ તમારું મૂડ બહુ સારું છે, એકદમ હેપનિંગ છે, લાઇટ મ્યુઝિક રાખ્યું છે, જે ફૂડ એન્ડ બેવરેજીસ છે એ પણ મસ્ત એકદમ લાઇટ રાખ્યું છે, રાઈટ? દેન પ્લેઝન્ટ એટમોસ્ફિયર, એટલે આ બધું એમાં આવ્યું, પ્લેઝન્ટ એટમોસ્ફિયરમાં કે લાઇટ મ્યુઝિક છે, ખાવાનું સારું છે, ડેકોરેશન સારું છે, ત્યાં બેસવાની જે અરેન્જમેન્ટ છે એ તમે સારી રીતે કરી છે, રાઈટ? નાઉ સેકન્ડ સિનારિયો, આમ બંનેનું રિઝલ્ટ આપણે લાસ્ટમાં વિલ કન્ક્લુડ. સેકન્ડ સિનારિયોમાં એવું છે કે તમે ઓફિસથી આવ્યા, પાર્ટી છે, ઓફિસથી પણ એ દિવસે આવ્યા, તમારે જવું પડ્યું, એન્ડ યુ આર ઇન યોર પ્રોફેશનલ લુક, તમારા પ્રોફેશનલ કપડામાં છો, તમે ક્લોથ્સમાં છો, રાઈટ? ટાયર્ડનેસ તમારા ફેસ પર દેખાય છે. તમારો ફેસ ડલ છે, કેમ કે માટે ઓફિસ છે, તમે ઓફિસથી આવ્યા છો, ઓફિસમાં એટલું કામ હતું, ટ્રાફિક હતો રસ્તામાં,
राइट एंड अहीं बधाने आ रीते वेलकम पण करवानुं हतुं, डेकोरेट पण करवानुं हतुं, तो घर ने प्रोपरली डेकोरेट ना कर्युं, थोड़ुं ओछुं डेकोरेट छे, बट छे खरा डेकोरेशन छे, राइट लाइट म्यूजिक पण तमे राखी छे, तमे थोड़ा इरिटेटेड देखाओ छो, फूड अने बेवरेजिस जे छे એ પણ સારી રીતે કરેલું છે, બધું પ્રોપર છે, સિટિંગ અરેન્જમેન્ટ્સ પણ મસ્ત છે, એકદમ ગાર્ડન છે ત્યાં, લોન છે, લોનમાં એક હિંચકો બી રાખ્યો છે, એક હોલમાં 50-ઇંચની ટીવી પણ છે, સ્પીકર પણ છે, એમાં લાઇટ મ્યુઝિક પણ વાગે છે, રાઈટ. હવે ટેલ મી વન થિંગ, અહીંયા ફર્સ્ટ સિનારીઓમાં જે ગેસ્ટ આવ્યા છે એન્ડ અહીંયા જે સેકન્ડ સિનારીઓમાં જે ગેસ્ટ આવ્યા છે, બંનેને તમને જોઈને શું એક જ જેવું ફીલ થશે? નો, ઓબ્વિયસલી આઈ સપોઝ કે તમારા લોકોનું જવાબ ના જ હશે. કેમ કે આ સિનારીઓમાં તમે એકદમ બ્યુટિફુલી તૈયાર થયા છો, પરફ્યુમ સારું એવું લગાડેલું છે, એકદમ આમ ભારે ભરકમ વાળું નહીં, યુ લુક બ્યુટિફુલ બીકોઝ તમે પાર્લર પણ ગયા હતા, ઘર મસ્ત રીતે એકદમ સોબર કલરથી ડેકોરેટ કરવામાં આવ્યું છે, યુ હેવિંગ યોર મૂડ, સો તમારું જે મૂડ છે એકદમ પ્લેઝન્ટ મૂડ છે, ઘરે લાઈક મ્યુઝિક રાખ્યું છે, ખાવાનું જે છે જે ફૂડ કેન્ટીન્સનું જે છે એ પણ એકદમ લાઇટ પણ છતાંય મસ્ત રીતે રાખેલું છે, એકદમ પેટ ભરાઈ જાય, એ લોકોનું જે અરેન્જમેન્ટ છે સિટિંગ અરેન્જમેન્ટ એ પણ તમે પ્રોપર રાખ્યું છે, રાઈટ. સો આને આપણે સ્કોર કરીશું 10 out of 10, રાઈટ. ના, જ્યારે આયા ગેસ્ટ પાર્ટી માટે ત્યારે પણ તમે તમારા ઓફિસના કપડામાં હતા, ફેસ પર તમારી ટાઇટનેસ દેખાતી હતી, તમારો ફેસ એકદમ ઉતરેલો હતો, ડેકોરેશન એકદમ મસ્ત કર્યો છે, ભલે ઓછું છે પણ સારું છે, લાઇટ મ્યુઝિક પણ છે, તમારું ફેસ થોડુંક ઇરિટેટેડ જેવું લાગે છે, ફૂડ અને બેવરેજીસ મસ્ત છે, તમે અરેન્જમેન્ટ પણ બહુ સારી રીતે કર્યું છે, ગાર્ડનમાં પાર્ટી બાલ્કનીઝમાં બધે પેલું ગાર્ડન બધું બનાવીને, રાઈટ. વોટ વી વિલ ડુ હિયર, અહીંયા 10 માંથી તમને કેટલા લાગે, તમને કેટલા મળે? મેબી 2. વાય? નો ડાઉટ, તમારો ક્વેશ્ચન એ હોય કે ભલે આયા છે પણ ઘર તો મસ્ત જ છે ને, બેસવાની સગવડ સારી એવી કરી દીધી છે, મ્યુઝિક મસ્ત વાગે છે, મ્યુઝિક સારો છે, ડાન્સ કરી શકે છે કપલ્સ હોલમાં, કોઈને બેસવું હોય તો બાલ્કનીમાં જઈને બેસી શકે છે હિંચકા ઉપર, કોઈને ત્યાં બેસવું હોય તો ત્યાં ગાર્ડનમાં પણ, બાલ્કનીમાં જે ગાર્ડન બનાવ્યું છે ત્યાં પણ નાના નાના ચેર્સ રાખ્યા છે, ત્યાં પણ બેસી શકે છે, હોલમાં રેકલાઇનર ચેર્સ છે, સોફાસ છે, એટલું કમ્ફર્ટેબલ, તો કેમ કોઈને ના ગમે, ગમવું જોઈએ, રાઈટ. પણ નથી ગમતું કેમ કે અહીંયા આ હાઉસ પાર્ટીમાં મેઇન માણસ કોણ છે? યુ. તમે છો મેઇન માણસ, યુ આર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. વાય? બીકોઝ યુ હેવ ઇન્વાઇટેડ ધેમ, તમે એમને ઇન્વાઇટ કર્યું હતું આવવા માટે, રાઈટ. હાઉસ પાર્ટી ઇઝ ધ સેકન્ડ રીઝન, યુ આર ધ ફર્સ્ટ રીઝન, રાઈટ. સો આને કહેવાય નોન વર્બલ કમ્યુનિકેશન. અહીંયા તમે કશું કંઈ ખોટું બોલ્યા નથી, કોઈની જોડે બાજ્યા નથી, ભલે તમે ફ્રસ્ટ્રેટેડ છો, તમે ટાયર્ડ દેખાવ છો, તમારું મોઢું ઉતરી ગયું છે, તમે પ્રોફેશનલ ક્લોથ્સમાં છો, છતાંય તમને પાર્ટી કરવું છે, બટ એ વસ્તુ બારે નથી દેખાતી, રાઈટ. બટ અહીંયા શું હતું, યુ આર ફ્રેશ, યુ લુક બ્યુટિફુલ, યુ લુક સ્ટન, તમારું તમારા જે કપડાં છે દેટ ઇઝ સો ગુડ, તમારું જે પરફ્યુમ છે દેટ યુ આર સ્મેલિંગ ગુડ, તમે જે એટમોસ્ફિયર બનાવ્યું છે ઘરમાં દેટ ઇઝ ગુડ, જે ખાવાની વ્યવસ્થા કરી છે દેટ ઇઝ અગેન સો ગુડ, રાઈટ. સો ફર્સ્ટ સિનારીઓમાં જે ગેસ્ટ આવ્યા છે એ ગેસ્ટ ઘરની ઉપરાંત તમને પણ જુએ છે, અને એમનું એવું માનવું છે, ફર્સ્ટ સિનારીઓમાં પણ તમે એવું કશું કંઈ સારું એવું નથી કીધું, કંઈ મીઠી બોલ નથી બોલ્યા, કે કોઈને બટર પોલિશ નથી કર્યું, કે હા તમારો નેકલેસ તો બહુ મસ્ત છે, તમે તો કેટલું મસ્ત ફિટ લાગો છો, હું તો કંઈ એક્સરસાઇઝ બી નહીં કરતી, તમારા કપડાં બી કેટલા સ્વીટ છે, કેટલા સોબર કલર છે, આજે તમારી એસેસરીઝ છે સુપર્બ છે યાર, અને તમારી જે પરફ્યુમ તમે છાંટ્યું છે યાર કેટલું મસ્ત લાગે છે, આવી કોઈ એક વર્ડ નથી બોલ્યા તમે, બંને સિનારીઓમાં તમે એક પણ વર્ડ નથી બોલ્યા, પણ બંનેમાં તમારા જે જેસ્ચર્સ છે, તમારા જે બોડી લેંગ્વેજ છે,
તમારા જે જેસ્ચર્સ છે એ એક્ચ્યુઅલમાં શું સિચ્યુએશન છે એ બયાન કરે છે. દેટ ઇઝ વાય જે તમારા ગેસ્ટ આવ્યા હતા એમને એન્ટર થતા જ એમને ખબર પડી ગઈ કે માહોલ કેવું છે અહીંયા, રાઈટ? દેટ મીન્સ આ ખાલી આપણે ગેસ્ટની જ વાત નથી કરતા, તમે જે રીતે કસ્ટમરની સામે બેસી રહ્યા છો, વાત કરી રહ્યા છો, એનાથી પણ વધારે કસ્ટમરને ખબર પડે છે તમારા એક્શન્સથી કે તમે એમના વિશે કેટલા ઇમ્પોર્ટન્ટ, મતલબ કેટલું ઇન્ટરેસ્ટ જતાવો છો અને કેટલી આ મીટિંગ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? જેટલું તમારે તમારા લુક્સ ઉપર ધ્યાન રાખવું પડે, જેટલું તમારે તમારા પ્રોડક્ટ નોલેજ ઉપર ધ્યાન રાખવું પડે, જેટલી વસ્તુ તમારે બોલવામાં ધ્યાન રાખવું પડે, એટલી જ વસ્તુ તમારે નોન વર્બલમાં પણ ધ્યાન રાખવું પડે. કઈ વસ્તુ તમે નથી બોલતા પણ છતાંય બોલો છો, રાઈટ? હવે કસ્ટમરે કહી દીધું આ તો મારે જોઈએ છે, અને તમે મનમાં બોલો છો કે સર આ ના થાય આવું કંઈ, અને પણ એ વસ્તુ તમારા ફેસ પર ભી દેખાય છે, તો એ કસ્ટમરને સમજાઈ ગયું કે તમે શું કહો છો, રાઈટ? સો નોન વર્બલ કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે પણ તમે કસ્ટમરને પહેલી વખત મળતા હોય, ઓર એલ્સ તમે ટ્રાય કરી રહ્યા હોય એમની જોડે રિલેશનશીપ બિલ્ટઅપ કરવાની, અથવા તમે ટ્રાય કરી રહ્યા હોય કે એ કસ્ટમર તમારી પાસે આવે, તમારા બેંકમાં આવે. નોન વર્બલ કમ્યુનિકેશનનું જે મેઇન પોઈન્ટ છે દેટ ઇઝ બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજની અંદર ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય છે તમારી, એવરી થિંગ. બોડી લેંગ્વેજ અગર તમારી પોઝિટિવ છે, જે મેં ત્યાં લખ્યું છે, દેટ ઇઝ પોઝિટિવ BL, મતલબ બોડી લેંગ્વેજ. પોઝિટિવ બોડી લેંગ્વેજ અટ્રેક્ટ્સ ધ કસ્ટમર. પોઝિટિવ બોડી લેંગ્વેજ હંમેશા કસ્ટમરને એટલા માટે અટ્રેક્ટ કરે છે કેમ કે એમને એવું લાગે છે કે તમે કોન્ફિડન્ટ છો, રાઈટ? એઝ આઈ સેડ, તમારે તમે જે ગ્રુમિંગ, આ બધું એક સર્કલ છે, મતલબ કે અગર તમે ગ્રુમિંગ પ્રોપર કરો છો, રાઈટ, અને તમારી અગર બોડી લેંગ્વેજ એકદમ પ્રોફેશનલ છે, દેન એ તમારી અંદર એક કોન્ફિડન્સ બિલ્ટઅપ કરશે. આ એવું નથી કે તમે મને એવું પૂછો કે મેડમ તો તે દિવસે કેમ ના કીધું, તો એ દિવસે તો ખાલી ગ્રુમિંગ વિશે જ કેમ કીધું, કેમ કે બોડી લેંગ્વેજમાં ખાલી ગ્રુમિંગ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે, એક એક પાર્ટ છે, એટલા માટે હું એને ડિવાઈડ કરીને હું તમને સમજાવું છું, રાઈટ? સો બોડી લેંગ્વેજ હંમેશા કસ્ટમરને અટ્રેક્ટ કરે કેમ કે એ લોકોને એવું લાગે છે કે તમને પ્રોડક્ટ નોલેજ છે, તમે એમની હેલ્પ કરી શકશો, રાઈટ? ભલે તમારા જોડે અગર પ્રોડક્ટ નોલેજ ઓછું હોય તો ભી તમારે શું કરવાનું એ મેં તમને કીધેલું છે, રાઈટ? ડોન્ટ બફલ કસ્ટમરને, એમને બફલિંગ કરીને કોઈ જવાબ નહીં આપતા. બફલ મીન્સ કે કોઈ ભી આમ ઉડતું જવાબ નહીં આપવાનો, એમને કહેવાનું કે સર બે મિનિટ, મને તમે બે મિનિટનો ટાઈમ આપો, હું તમને અત્યારે વસ્તુ બધી, તમે જેટલું જેટલા ડાઉટ્સ પૂછ્યા છે એ બધી વસ્તુ તમને ક્લિયર કરી આપ. મને નોલેજ ઓછું છે એટલા માટે હું મારા સરને એક વખત ફોન કરી દઉં. સે ક્લિયરલી. સેકન્ડ પોઈન્ટ, બોડી લેંગ્વેજ ઇઝ ધ યુઝ ઓફ જેસ્ચર્સ, પોસ્ચર્સ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ. મતલબ બોડી લેંગ્વેજની અંદર જેસ્ચર્સ છે, પોસ્ચર્સ છે. પોસ્ચર્સ મતલબ તમે કઈ રીતે ઊભા છો, તમે કઈ રીતે બેઠા છો. લાઈક સપોઝ, એક મિનિટ, આની માટે સો આઈ હોપ કે હું તમને દેખાઉં છું, રાઈટ? સો પોસ્ચર્સ મતલબ કે હું જે રીતે ઊભી છું એન્ડ મારામાં જે કોન્ફિડન્સ છે. યુ કેન સી કે મારો હાથ કઈ રીતનું છે. ઘણા લોકોમાં પ્રોબ્લેમ એ હોય કે જ્યાં હાથ છે ને એ એમને આમ સીધું આમ રાખીને આમ ઉભા રહી છે. સમય કમેન્ટ ટુ સી માય ફેસ, રાઈટ? એન્ડ અનધર થિંગ કે અમુક લોકો એટલા કામ સ્ટ્રેટ, એકદમ સ્ટ્રેટ, આમ આર્મીની જેમ ઉભા રહી જાય, સર અંદર આવું, રાઈટ? સો અનધર થિંગ, ઘણા લોકો એવું છે કે જે કંભા, જે આ કંધો છે ને, એ ખંભો જે છે એ આમ લઈ જાય. આઈ હોપ કે તમે મને જોઈ શકો છો, મને નથી ખબર, રાઈટ? સો આ જે ખંભો, એકચ્યુઅલમાં નોર્મલ પર્સનનું કેવું હોય, વી સ્ટેન્ડ લાઈક ધીસ, રાઈટ? વી સ્ટેન્ડ લાઈક ધીસ, બટ ઘણા લોકોનું એવું હોય કે આ જે છે એ આમ આવી જાય, સર હું અંદર આવું. સો આ હું કોઈની મજાક નથી ઉડાડતી, બટ ધ થિંગ ઇઝ દેટ કે કોર્પોરેટ લેવલમાં જ્યારે તમે એન્ટર થાઓ ને, ત્યારે તમારે અમુક
અમુકની ઘણી બધી વસ્તુ તમારે સ્વીકારવી પડે. જે રીતે આપણું જે ફર્સ્ટ ગૂગલ મીટ હતું અને હું તમારે જોને ઇંગ્લિશમાં વાત કરતી હતી અને પ્રવીણ સર એવું કીધું કે રીના આ લોકો સૌરાષ્ટ્ર વાળા છે તો આ લોકોને ગુજરાતી આવડે છે પ્રોપરલી, તો તું ગુજરાતીમાં વાત કર. મારો મતલબ એવો નહોતો કે મને ઇંગ્લિશ આવડે છે ને તમને નથી આવડતું. હું તમને ત્યારથી તૈયાર કરવાની ટ્રાય કરી રહી છું કે તમે એક કોર્પોરેટ લેવલમાં જઈ રહ્યા છો તો પ્લીઝ સ્ટાર્ટ અડોપ્ટિંગ ધીસ થિંગ્સ. હું પણ તમારી જેવી જ હતી. વેન આઈ બિલોંગ્સ ટુ રાજકોટ, તો હું નાનપણથી ત્યાં જ, મતલબ મારો જન્મ જ ત્યાં થયો છે, અને હું કોલેજથી ઘર ને ઘરથી કોલેજ સિવાય હું કંઈ ગઈ નથી, રાઈટ? સો આઈ વોઝ એક્ઝેક્ટલી લાઈક યુ. અને એવું પણ નથી કે અમદાવાદમાં આવ્યા પછી એવું થયું છે, નહીં. બેઝિકલી કોર્પોરેટ લાઈફમાં એન્ટર થયા પછી આવું થયું છે. સો આવા પોસ્ચર્સ અને ફેશિયલ એક્સપ્રેશન્સ શું દેખાડે છે? તમારા ફેસનું અગ્રેશન, મતલબ તમારા ફેસનો ગુસ્સો, તમે કેટલા અટેન્ટિવ છો, કસ્ટમર શું વાત કરી રહ્યા છે એને તમે કેટલું સાંભળી રહ્યા છો, એન્ડ બોર્ડમ. બોર્ડમ મતલબ તમને કેટલું બોરિંગ લાગે છે, કે તમને ઇન્ટરેસ્ટ નથી, કાં તો એ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ નથી, કાં તો એ મીટિંગમાં જ તમને ઇન્ટરેસ્ટ નથી, રાઈટ? સો આજે તમારી બોડી લેંગ્વેજ છે એ આટલીક વસ્તુ કસ્ટમરને કહે છે. અને આ વસ્તુ ખાલી કસ્ટમર માટે નથી, એ ઊંધું પણ થાય. મતલબ તમે અગર બોલો છો અને કસ્ટમરની જે બોડી લેંગ્વેજ છે એ તમે અગર જોશો તો તમને ખબર પડશે કે એ કસ્ટમરને તમારા વિશે કોઈ ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમારા બેંક તમે જે બોલી રહ્યા છો એને કોઈ ઇમ્પોર્ટન્સ આપે છે કે નહીં. લાઈક ઘણી વખત એવું થાય, તમે ગયા હો, કસ્ટમર તમને બેસાડ્યા હોય, કસ્ટમર કે હા વાંધો ને આવો બોલો શું કામ છે, અને પછી તમે તમારા બેંક વિશે તમે બોલો છો, તમારા પ્રોડક્ટ વિશે બોલો છો, તો એ સડનલી કાં તો એ મોબાઈલમાં જોતો હોય, મોબાઈલ સ્ક્રોલ કરતો હોય, કાં તો એની કોઈક ફાઇલ આવી ગઈ હોય તો ફાઇલમાં એનું ધ્યાન હોય, કોકનો મેસેજ વાગ્યો હોય તો તરત મેસેજ જોવાનું હોય. આવી બધી વસ્તુ એકચ્યુઅલી ઇનિશિયેટ કરે છે કે એને ઇન્ટરેસ્ટ એટલું બધું નથી. અને વારંવાર અગર કોઈનો ફોન આવે તો એ સાયલેન્ટ નથી કરતા અને એ ફોન મતલબ વાત કરવા માંડે છે. સો દેટ ઇઝ અગેઇન અ સાઇન કે હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. તમને બેસાડ્યું, મે બી ખબર નહીં કયા રીઝનથી એ બેસાડી શકે છે, મેં એ વસ્તુનું બધું વિચાર્યું નથી, બટ મારી જોડે આવું ઘણી વખત થતું હતું જ્યારે હું નવી નવી હતી, કે હું બોલતી જતી હતી. હંમેશા જ્યારે કસ્ટમરને પહેલી વખત મળવા જાઓ ને, કસ્ટમરને બોલવા દો, રાઈટ? તમે તમારા ક્વેશ્ચન્સ પછી કરજો, પહેલાં કસ્ટમર એમને બોલવા દો કે એમને કઈ વસ્તુની કઈ જરૂરિયાત છે કે નહીં. અને ઘણા લોકો એવું કે પહેલી જ વાર એવું કે ના ના અમને એવી કોઈ જરૂર છે નહીં, અમારું બહુ સારું ચાલે છે, ઓલા XYZ બેંકમાં બહુ સારી રીતે ચાલે છે, અમારો એક RM પણ છે. તો તમે એને બીજા એવા કોઈ ક્વેશ્ચન્સ કરો કે જેનાથી એ આન્સર આપે. એનું એવું જ ના થવું જોઈએ કે તમે જ ખાલી બોલો છો. જ્યારે વન સાઇડેડ કમ્યુનિકેશન હોય ને ત્યારે હંમેશા બીજો વ્યક્તિ બોર થઈ જાય. હવે સપોઝ આ વસ્તુ કસ્ટમરમાં પણ લાગે છે કે સપોઝ કસ્ટમર બોલ્યા જ જાય છે, તો તમે બોર થઈ જશો. સો જે એટલે હંમેશા કહીએ છીએ કે કમ્યુનિકેશન જે હોય ને હંમેશા ટુ વે હોવું જોઈએ. એ ક્લાસ માટે પણ છે આ વસ્તુ, સ્કૂલ માટે પણ છે આ વસ્તુ, કોલેજ માટે પણ છે આ વસ્તુ, કોર્પોરેટ લેવલ્સ માટે પણ બી છે, જોબ માટે પણ બી છે, ફ્રેન્ડ્સ માટે પણ બી છે. કેવું થાય કે તમે તમારા સર્કલ જોડે બેઠા છો, બે ત્રણ જણા બોલ કરે છે, એટલે સામેવાળા મતલબ બીજા બાકીના બે ત્રણ જણા છે એ બોર થઈ જશે, કાં તો પછી છેલ્લે તમે બોલતા બોર થઈ જશો. સો આ જે યુનિવર્સલ રૂલ્સ છે આ બધી વસ્તુઓ, રાઈટ, તો આ વસ્તુ બધે જગ્યાએ એક્સેપ્ટ થાય છે. સો ધીસ ઇઝ ધ બોડી લેંગ્વેજ. કે સોરી, મારી થોડીક તબિયત ખરાબ છે એટલે મારી વોઇસ ખબર નહીં બહુ આડું અવળું થઈ જાય છે, સોરી ફોર ધેટ. સો બોડી લેંગ્વેજ જે છે દેટ ઇઝ, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમારી આખી લાઈફમાં, એકચ્યુઅલી ખાલી જોબ માટે નહીં. આની માટે તમારે જો એક્ટિવિટી કરવી હોય ને તો તમે જે રીતે મેં તમને કીધું હતું પેલું ગ્રૂમિંગ માટે ને એ બધા માટે, કે આ પત્યા પછી ટેરેસ પર જઈને લોકોને જોજો, જે બે લોકો વાત કરતા હશે એ લોકોનું ફેશિયલ એક્સપ્રેશન જોજો. મતલબ ફેસ કેવો થાય છે, એમની બોડી લેંગ્વેજ શું થાય છે. બોડી લેંગ્વેજમાં કેવું થાય કે અગર બે પાનના ગલ્લે અગર બે જણા વાત કરતા હોય, એમાંથી એક ઇન્ટરેસ્ટેડ ના હોય તો એક આજુબાજુમાં જોતા હોય, કાન ખંજવાળતા હોય, મોબાઈલમાં કંઈક કરતા હોય,
રાઈટ, નીચે જોતા હોય, પગમાં જોતા હોય, એટલે આ બધી બોડી લેંગ્વેજ છે. તમારે જો આના વિશે એકચ્યુઅલમાં વધારે પડતું જાણવું હોય ને તો તમે ગૂગલ કરી શકો છો. ગૂગલમાં આખી શું કહેવાય, પર્સનાલિટી વિશે આખું એક ઓલું હોય છે, ટોપિક્સ કવર કર્યા હોય છે. એમાં અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે લખ્યું હોય છે. જેમ કે હું તમને હજુ એક એક્ઝામ્પલ આપી દઉં. મેં એક મૂવીમાં જોયું છે પણ એ એકચ્યુઅલમાં સાચું છે કે સપોઝ કોઈ ખોટું બોલતું હોય ને તો એ એમની જે આંખો છે લેફ્ટ સાઈડમાં ઉપર તરફ જાય, રાઈટ. ઘણા લોકો જે ફિંગર હોય છે, જે આંગળીઓ હોય છે એને દબાવતા હોય છે, કાં તો હાથને એમ દબાવતા હોય છે, હથેલીને દબાવતા હોય છે એકચ્યુઅલી, જ્યારે એમને કંઈક યાદ કરીને કંઈક કેવું પડે છે ત્યારે. સો આ નાની નાની એવા પોઈન્ટ્સ છે જે પર્સનાલિટીઝમાં આવતું હોય છે, રાઈટ. અગર મને જો આના પિક્ચર્સ મારી જોડે હતા, જેસ્ચર્સ, પોસ્ચર્સ અને ફેશિયલ એક્સપ્રેશન્સનો જો મને મળે છે તો હું ગ્રુમિંગની જેમ વોટ્સએપમાં નાખી દઈશ, રાઈટ. સો બોડી લેંગ્વેજના એલિમેન્ટ્સ કયા કયા છે, મતલબ કે બોડી લેંગ્વેજની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ ઇઝ આઈ કોન્ટેક્ટ, જે મેં તમને અત્યારે એઝ અ એક્ઝામ્પલ કીધું હતું કે એક મૂવીમાં મેં જોયું હતું, સાઉથ ઇન્ડિયન મૂવીમાં મેં જોયું હતું કે એમને એવું સ્ટડી એમને એ રીતનું કરેલું છે કે સપોઝ ખોટું બોલે છે તો આ રીતે આંખ જાય છે, અથવા ઘણા લોકો આમ પાછળ આમ આમ કરતા હોય છે, રાઈટ. ઘણા લોકો પગનો જે અંગૂઠો છે એને આમ ટપ 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 નીચે ફ્લોર પર આમ ટપ 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 કરતા હોય છે, રાઈટ. સો ધીસ ઓલ આર ધી બોડી લેંગ્વેજ. અને આઈ કોન્ટેક્ટમાં કસ્ટમર એવું બી ના થવું જોઈએ કે કસ્ટમર જોડેથી આંખો મિલાવતા જ નથી આપણે, અને એવું પણ ના થવું જોઈએ કે આમ આમ વારંવાર આંખો આપણે ઝબકાવીએ છીએ, રાઈટ. આઈઝ બ્લિંક ના થવી જોઈએ. અને મારે તમે જો ક્લાસરૂમમાં હોત ન તો સારી રીતે મેં તમને સમજાવ્યું હોત, બટ આઈ જસ્ટ હોપ કે તમે મને અત્યારે જોઈ શકો મે બી. સો ફેશિયલ એક્સપ્રેશનમાં એવું ના થવું જોઈએ કે હું આ રીતે બેઠી છું કસ્ટમર પાસે, રાઈટ. સો આ રીતે અને કસ્ટમર તમે બોલો છો, વાત કરી રહ્યા છો તમે કંઈક, અને હું કંઈક પૂછી રહી છું, અચ્છા સર તો તમારી બેંકમાં અકાઉન્ટ ક્યાં છે, તો એ બોલે છે કે કોટક, અને હું એમની સામે પણ નથી જોતી, હું આમ જસ્ટ આમ નીચે જોઈ રહી છું, કાં તો એમનો કોઈ પેમ્પલેટ એમને મેં આપ્યું છે, કંઈક પેપર આપ્યું છે, અથવા કોઈ મારો બેંકનો કોઈ બ્રોશર છે, તો આ રીતે હું નીચે જોઈ રહી છું, રાઈટ. અનધર થિંગ કે હું એમની આંખોમાં જ આમ જોઈ રહી છું, અચ્છા એ કસ્ટમર એટલું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું છે કે એ આજુબાજુમાં જોવા માંડ્યા, બટ હું એની આંખોમાં જ આમ જોઈ રહી છું, દેટ ઓલસો ઇટ્સ અ રોંગ થિંગ. થર્ડ થિંગ કે આમ પલકો આટલા બધા આમ ઝપકા, ઘણા લોકોને આ એટલા માટે થાય છે, એ લોકો જાણીને નથી કરતા, બટ ટેન્શનમાં થઈ જાય, એન્ઝાયટીમાં થઈ જાય, કન્ફ્યુઝડ હોય ત્યારે થાય, રાઈટ. સો એ આ રીતે પલકો આમ ના ઝપકાવું જોઈએ, અને એટલું બધું બી આમ ઘૂરવું ના જોઈએ કે તમે આંખો બ્લિંક કરવાનું ભૂલી ગયા, રાઈટ. સો મારો કહેવાનો મતલબ એ છે કે એકદમ નોર્મલ રીતે તમારે રહેવાનું છે, એકદમ નોર્મલ, આમ વધારે પડતું બ્લિંકિંગ બી નહીં, ઓછું બ્લિંકિંગ પણ નહીં, આમ ઘૂરી ઘૂરીને નહીં જોવાનું. આજુબાજુમાં તમારે ઓબ્ઝર્વેશન બધું કરવાનું છે, ઓબ્ઝર્વ કસ્ટમરના માથાથી લઈને ટો સુધી કરવાનું છે. ઓફિસમાં એન્ટર થાવ એની બારે જેટલી પાર્કિંગ છે, મેં તમને આઈ ગેસ એકાદા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે અગર જો સપોઝ હા કોઈ બી કસ્ટમરની પાસે જાઓ છો તો ખાલી હાથે નહીં આવવાનું, એ મેં જયારે તમને કીધું હતું, મેં તમને કીધું હતું કે બારે જે પાર્કિંગ છે પાર્કિંગ એરિયામાં જોઈ લેવાનું. સો ગાડી પડી હોય તો એની જનરલ ઇન્સ્યોરન્સ તો હોય જ ને. સો તમે જ્યારે આમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે તમે જ્યારે બારેથી આવો છો બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતા હો કે કેટલી મોટી ગાડીઓ છે, કેટલી નાની ગાડીઓ છે, બાઇક્સ કેટલી છે. ટ્રસ્ટ મી, આ તમે જયારે ધીરે ધીરે કરશો ને પહેલી વારમાં તો તમને બહુ કન્ફ્યુઝન, અને તમે ભૂલી પણ જશો અંદર જતા જતા, કેમ કે તમને અંદર જઈને શું વાત કરવાની ને એની પણ ટેન્શન હોય, બટ ધીરે ધીરે જેમ તમે એક કોઈ બી એક વસ્તુની પકડ આવી જશે ને, એના પછી આ બધી વસ્તુ આમ આમ રોબોટિક જેવું થઈ જશે, જે રીતે રોબોટ કામ કરતું હોય ને એ રીતે તમે આમ ફરી ફરીને બધું જોઈ લીધું. કસ્ટમરના ઓફિસમાં બેઠા છો, કસ્ટમરના ઓફિસના દિવાલમાં બહુ બધા પેઇન્ટિંગ છે, કાં તો બહુ બધા કોટ્સ લખેલા છે, કાં તો પછી મશીનરીઝના અલગ અલગ ટાઈપના કોકે ડ્રોઈંગ કરેલા પડ્યા છે, મતલબ કે એમને એ વસ્તુઓની ઇન્ટરેસ્ટ છે, રાઈટ. ઓર એલ્સ જે ભગતસિંહ જેવા જે છે એ લોકોના ફોટોઝ છે, રાઈટ. હિટલરના મે બી ફોટો હોઈ શકે, ભગતસિંહના હોઈ શકે, પછી જેટલા પણ વોરિયર્સ છે એ લોકોના હોઈ શકે, તો દેટ મીન્સ કે માણસ દેશભક્તિ છે,
દેશભક્ત વાળા છે, રાઈટ? સો ઓબ્ઝર્વ તમારે બધી વસ્તુ કરવાની. એક ઓકે, એક મૂવીમાં હતું, આઈ ડોન્ટ રિમેમ્બર, સાઉથ ઇન્ડિયન મૂવી છે કે અહીંયાનું છે, બોલિવૂડ મને યાદ નથી, બટ એક કોન્ફરન્સ, ઇમરાન હાશમી મેવી છે એ મૂવીમાં, કોન્ફરન્સ રૂમમાં બેઠા છે એન્ડ ના શાહિદ કપૂર, યસ, બદમાશ કંપની વાળું જે મૂવી છે એમાં કોન્ફરન્સ રૂમમાં એ લોકો બેઠા છે એન્ડ શાહિદને કોક કંઈક આપેલું છે કે તું આ ડીલ ક્રેક કરીને દેખાડ, કોક હીરો છે મને લાગે છે તો એવું જ છે, રાઈટ? સો હી ગોઝ ધેર, હી સિટ ફોર 5 મિનિટ્સ, રાઈટ? અને જે સામેવાળા વ્યક્તિ છે એને ડાયમંડ ખરીદવાનું છે એવું કંઈક છે. વોટ હી હેવ ઓબ્ઝર્વ, પેલો તમને કોન્વર્ઝેશન કહી દઉં કે શું છે. તો એ જે સામેવાળા વ્યક્તિ જે આયા છે ખરીદવા માટે, એમણે કીધું હું આ જ પ્રાઇસ પર લઈશ, અને આ લોકોની જે કંપની છે એ લોકોએ કીધું કે ના સર, 8 લાખમાં તમને મોંઘું પડે કે ઘાટાનો સોદો છે એવું કહે છે. તો અમે લોકો સપોઝ કરીએ કે અમે લોકો 15 રૂપિયામાં આપીએ, અને સામેવાળા કહે ના અમે 10 રૂપિયામાં લઈશું, રાઈટ? તો ત્યારે શાહિદને બોલાવવામાં આવે છે, શાહિદને કીધું કે તારે આ ડીલ ક્રેક કરવું પડશે કે સમથિંગ લાઈક ધેટ. સો વોટ હી ડઝ ઇઝ કે એ જાય છે કોન્ફરન્સ રૂમમાં, એ કંઈ બોલતો નથી, હી ઇઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ કે બંને જણા શું વાત કરી રહ્યા છે, કોણ કેટલું રેટ કહી રહ્યું છે, રાઈટ? દેન આ જે કંપનીવાળા છે જે 15 કહેતા હતા એ હવે 10 કહેવાના હતા, કે ચલો વાંધો નહીં, 10 તો 10, વાંધો નહીં તમે આપો તો ખરા, રાઈટ? એ બોલવા જતા હતા અને શાહિદે રોકી લીધું કે ઉભો રહે, તું ના બોલીશ, હવે હું બોલીશ. સો હી સેડ કે સાહેબ 15 નહીં 20, અમે અત્યાર સુધી 15 15 અને તમે 10 10 કરતા હતા, હવે 15 નહીં 10 નહીં 20, આઈ ગેસ આવું જ કંઈક છે. બટ સો ત્યારે ટાઈમ લગભગ 11 વાગતો હતો એવું કંઈક છે, એન્ડ દેન એ માણસે એમને એવું કીધું, લાસ્ટ જ્યારે 11 વાગવામાં એકાદ 2 મિનિટ વાર હતી, ત્યારે એમને કીધું કે ઓકે વાંધો નહીં, 20 તો 20, રાઈટ? દેન એના પછી એના મેનેજરે અજીતભાઈ જે હતા મેઇન, એને શાહિદને પૂછ્યું કે ભાઈ અમે તો અહીંયા 15 કહેતા હતા ને માણસ 10માં બોલતો હતો, તો તે જ્યારે 20 કીધું ત્યારે 20ની હા કેમ પાડી? શાહિદે ત્યારે કીધું કે તે એ ભાઈ વિશે તે ઓબ્ઝર્વ નથી કર્યું, મેં ઓબ્ઝર્વ કર્યું, એમના હાથોમાં અહીંયા ફિંગરમાં પૂજા કરેલી બધી વીંટીઓ પડી છે, અહીંયા વીંટીઓ પહેરેલી છે, 10 એ 10 આંગળીમાંથી 2 આંગળી હશે જે બાકી હશે, બાકી તો બધામાં આઈ ગેસ બધી આંગળીઓમાં વીંટી હતી. સો આનો મતલબ શું થાય કે એ માણસ એસ્ટ્રોલોજર બિલીવર છે, કે આ તંત્ર મતલબ આ બધી વસ્તુઓમાં એ બિલીવ રાખે છે, રાઈટ? સો અને એ જે રીતે ઘડિયાળમાં જોઈ રહ્યા હતા એનો મતલબ એવું છે કે એને 11 વાગ્યાની મુહૂર્ત લઈને રાખ્યું હતું કે 11 વાગતા અથવા 11 પહેલા આ ડીલ થઈ જવી જોઈએ તો તમને સારું થશે, રાઈટ? હોય ને ઘણી બધી માન્યતા એવી. સો એટલા માટે કે મેં આ વીકનેસને મેં પકડી લીધી, એટલા માટે 11 જસ્ટ વાગવામાં 1-2 મિનિટ વાર હતી ને મેં ડીલ સ્ટ્રાઇક કરીને એમને કીધું કે 15 નહીં 20, એટલા માટે એને માનવું પડ્યું, કેમ કે એને 11 થી પહેલા એને લેવાનું, 11 થી પહેલા એને લેવાનું હતું. સો વોટ ઇઝ માય પોઈન્ટ ગાઈઝ, કે અહીંયા શાહિદે એટલી વસ્તુ એને ઓબ્ઝર્વ કરી 5 મિનિટમાં. અમે એવું નથી કહેતી કે તમે 5 મિનિટમાં બધી વસ્તુ ઓબ્ઝર્વ કરો, તમે જેમ જેમ શીખશો ને, પણ પહેલા દિવસથી ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો. ઇવન ઇન બેંકમાં પણ ઓબ્ઝર્વ કરવાનું રાખો કે કયા કસ્ટમર આવે છે, દરરોજ કયા કસ્ટમર આવે છે. અને ઘણા એવા કસ્ટમર હોય છે જે ટિપિકલ એના ટાઈમિંગ હોય છે, એક ટાઈમ પર આવે. મારા એક્સપિરિયન્સ જે છે આ રીતે ધીરે ધીરે હું તમારી જોડે શેર કરીશ, બધા કેસીસમાં હું તમને શેર કરીશ એટલે તમને ખબર પડશે, રાઈટ? સો આજે તમને ખબર પડતી હશે હું જે રીતે સમજાઈ રહી છું. મારા જે આઈ કોન્ટેક્ટ છે એ જો સપોઝ તમે અહીંયા હોત તો બધા પાસે મારા આઈ કોન્ટેક્ટ જાત, રાઈટ? અત્યારે કોઈ છે નહીં, સો દેટ મારી આઈ કોન્ટેક્ટ અત્યારે ખાલી ફોનમાં જઈ રહી છે એન્ડ પછી હું આડી અવડી થઈને બોલું છું. બટ તમે અગર જો કેલ્ક્યુલેશન અથવા તમે પહેલાંથી જોયું હશે, જ્યારથી હું આ રીતે સામે આવી છું ત્યારથી અગર જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને એક દેખાતું હશે, હું 4 થી 5 સેકન્ડ જોઉં છું, પાછું 4 થી 5 સેકન્ડ બીજે કંઈક જોઉં છું, પછી પાછું હું તમને જોઉં છું, રાઈટ? સો ધીસ ઇઝ ધી લાઈવ એક્ઝામ્પલ, હું છેલ્લા 10-15 મિનિટથી જ બોલી રહી છું, દેટ ઇઝ અ લાઈવ એક્ઝામ્પલ ઓફ આઈ કોન્ટેક્ટ, રાઈટ? ફેશિયલ એક્સપ્રેશન, હું જે છેલ્લા 15-20 મિનિટથી બોલી રહી છું એમાં પણ તમને મારું ફેશિયલ એક્સપ્રેશન દેખાતું હશે કે કેવું છે, રાઈટ?
ઘણા લોકો જે રીતે મેં હમણાં પોસ્ચર્સ કરીને દેખાડ્યા હતા એવા ફેસ પણ આવી ગયો. સર મેં ગમે અને અમુક એટલા ધીરે બોલશે કે બાજુવાળાને પણ નથી નહીં સંભળાય તો સામે કસ્ટમરને કઈ રીતે સંભળાશે, રાઈટ? અને ઘણા લોકો એવા છે કે બહુ હસી હસીને, ખુલ્લી ખુલ્લી હસી હસીને વાત કરે, રાઈટ? તો આપણે એવું નથી એને દેખાડવાનું કે આપણે કયું ટૂથપેસ્ટ વાપરીએ છીએ. સો એક બિંગ અ ગર્લ્સ, હું તમને ગર્લ્સ છું એટલે હું સ્પેસિફિકલી એ વસ્તુ કહી રહી છું તમને કે ઓબ્વિયસલી યુ નો યોર લિમિટ, ઇવન દે નો યોર લિમિટ, રાઈટ? દે નો દેર લિમિટ ઓલ્સો. બટ એક સ્માઇલ જે હોય છે, એક કોર્પોરેટ સ્માઇલ હોય છે, એક પ્રોફેશનલ સ્માઇલ હોય છે. આપણી જે ગૂગલ મીટ હતી ને એમાં જે મારી સ્માઇલ હતી એ નોર્મલ હતી. કેમ? કેમકે તમે બધા ગર્લ્સ છો, સો ધેટ ઇઝ ફાઇન, રાઈટ? સપોઝ તમે લોકો ક્લાસરૂમમાં હોત અને તમારી જોડેના જે તમારા બોયઝ કલીગ્સ છે એ લોકો પણ હોત જોડે, દેન આઈ વુડ હેવ પ્રોપરલી મેં તમને એક્સપ્લેન કરી શકી હોત હું કે જે કોર્પોરેટ સ્માઇલ છે એ કેવી હોય અને જે ફ્રેન્ડલી સ્માઇલ છે એ કેવી હોય, રાઈટ? સો આ વસ્તુ એકચ્યુઅલમાં હું તમને કહીશ બી તો બી તમને નહીં સમજાય. યુ હેવ ટુ એક્સપિરિયન્સ ઇટ, અને તમે એક્સપિરિયન્સ કરશો એટલે તમને ખબર પડશે, રાઈટ? બેંકમાં એ હજુ એક રૂલ છે કે સપોઝ તમે જો કસ્ટમર સર્વિસ ઓફિસર છો, રાઈટ, મતલબ ઓપરેશન ડેસ્કમાં તમને મળ્યું છે, તો તમારી એક સ્માઇલિંગ ફેસ હોવી જરૂરી છે. ભલે ગમે એટલું ફ્રસ્ટ્રેશન આવે, યુ હેવ ટુ સ્માઇલ. અને ફેક સ્માઇલ એ દેખાય આવે, ફેક સ્માઇલ નહીં કરવાની, એકદમ નેચરલ સ્માઇલ કરવાની, રાઈટ? સો ધીસ ઇઝ ધી એકચ્યુઅલમાં વેરી ગુડ પોઈન્ટ. અગર કોઈનામાં ખૂબી છે, મારામાં તો છે, બટ જો તમારામાંથી કોઈનામાં ખૂબી છે, અગર તમે સેલ્સમાં પણ જશો તો બી યુ હેવ ટુ કીપ ઓન સ્માઇલિંગ. અને ઘણી વખત ફેશિયલ એક્સપ્રેશનમાં એવું પણ થાય કે ઘણા લોકો બહુ એક્સાઇટેડ થઈ જાય, બહુ એક્સાઇટેડ, અમે લોકોના ફેસ પર દેખાય છે કે હા એ લોકો બહુ એક્સાઇટેડ છે, જસ્ટ લાઈક ધીસ, રાઈટ? જેસ્ચર્સ ઇઝ લાઈક બોડી મુવમેન્ટ. હું જે છેલ્લા 15-20 મિનિટમાં જે બોલી રહી છું એની અંદર આ ત્રણેય પોઈન્ટ ઇન્ક્લુડ થાય છે, લાઈક આઈ કોન્ટેક્ટ જે મેં તમને કીધું, ફેશિયલ એક્સપ્રેશન જે મેં તમને કીધું કે મારું ફેસ કેવું છે, તમારી જોડે વાત હું કરું છું ત્યારે કઈ રીતનું હોય છે, ઘણા કસ્ટમરનું એંગ્રી લુક દેખાય છે, કેમ છો સર, સારું છે ને, સારું બેસો ના, સ્ટેટમેન્ટની કે શું જરૂર છે તમારે, અમારું પ્રિન્ટર બંધ છે સાહેબ, સિસ્ટમ નથી ચાલતું, જુઓ. સો હજી અહીં ખતરનાક એક્સપ્રેશન છે ને એ બધું દેખાય આવે. સો બોડી જેસ્ચર્સમાં એવું છે કે ઘણા લોકો જ્યારે વાત કરતા હોય ને ત્યારે હાથના મુવમેન્ટ્સ બહુ આમામામ થઈ જતા હોય છે ઘણી વખત. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પાનના ગલે અગર બે ફ્રેન્ડ્સ ઊભા છે અને અગર એકને ઇન્ટરેસ્ટ નથી તો એ શું કરશે, કાં તો એ કાનમાં કૂંચલાવશે, કાં તો આમ આડોઅવળું કંઈક જોશે, હાથ પોકેટમાં હાથ રાખશે, આમ નીચે જરાક આમ જોશે, દેન ઓકે. સો આવા બધા જેસ્ચર્સ જે છે હાથના, અને ઘણી વખત જ્યારે કોઈ બેઠું હોય તો એની સામે પગ ઉપર પગ મૂકીને નહીં બેસવાનું. ધીસ શોઝ કે તમે કેટલા એટીટ્યુડ છે, થોડુંક ઈગો. જ્યારે બેઠા હોય ત્યારે ટેબલ પર આમ પણ નહીં બેસવાનું, કાં તો કોણી પણ નહીં રાખીને બેસવાનું. આમ તમારું જે ચેર છે, ચેરમાં તમારા હાથ આ રીતે બેસવાનું, વધારે પડતો આમ ટેકો દઈને આરામથી નહીં બેસવાનું. એમાં પણ એવું લાગે કે યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, યુ આર રિલેક્સ્ડ, રાઈટ? ઘણા લોકોને આદત છે કે ટેબલ પર અથવા ચેર પર જે છે ચેર પર આમ કરતા હોય છે. ધીસ ઇઝ ઓલ્સો નોટ અ ગુડ સાઇન, રાઈટ? એમાં પણ એવું કે તમે બોર થઈ ગયા છો, રાઈટ? વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, ઇફ યુ આર સ્ટેન્ડિંગ ઓર યુ આર સિટિંગ સ્ટ્રેટ, ઇફ યુ આર સ્ટેન્ડિંગ દેન ઓલ્સો સ્ટેન્ડ સ્ટ્રેટ, આમ નહીં, આપણે આર્મી નથી, નોર્મલ સ્ટેન્ડ સ્ટ્રેટ લાઈક ધીસ. તમે બેઠા છો તો પણ સિટ સ્ટ્રેટ, આઈ કોન્ટેક્ટ 4-5 સેકન્ડ્સ. આઈ નો કે તમે ગણી નહીં શકો, બટ નેચરલી આવી જશે તમારામાં. હાથના મુવમેન્ટ્સ જે છે એ વધારે ના હોવા જોઈએ. આઈ ગેસ એ પણ તમે અત્યારે મારામાં જોયું, રાઈટ? મારા જે હેન્ડ મુવમેન્ટ્સ છે એ ટાઈમમાં જ આવે છે જ્યારે મારે તમને બીજી કોઈ વસ્તુ એક્સપ્લેન કરવાની હોય છે. મારા ફેશિયલ એક્સપ્રેશન્સ બી તમે અત્યારે જોયા, હું જે રીતે અત્યારે વાત કરી રહી છું, ઓર એલ્સ એક એક પોઈન્ટ હું જે રીતે સમજાઈ રહી છું, રાઈટ? સો ધીસ આર ધી આઈ કોન્ટેક્ટ, ફેશિયલ એક્સપ્રેશન, જેસ્ચર્સ, હેન્ડશેક. હેન્ડશેકમાં ઘણા લોકો કેવું કરે છે, આઈ હોપ કે હું તમને દેખાઉં છું પ્રોપર. હેન્ડશેક
એક્ચ્યુઅલમાં કઈ રીતનું થાય, બે વ્યક્તિ ઉભા છે રાઈટ, બે વ્યક્તિની વચ્ચે એટલીસ્ટ અડધું ફૂટ, એક ફૂટ, એક ફૂટ જેટલું અંતર હોવી જોઈએ. એવું નથી ઘણા લોકો આમ સીધા ચીપકી જાય, નહીં. અને ઘણા લોકો એટલું કે એટલું દૂર કે હું ફ્રેમની બહાર જતી રહી છું અત્યારે, રાઈટ. સો એવું પણ નહીં, પહેલાં પર્સન ઇઝ સ્ટેન્ડિંગ રાઈટ, એનાથી એક ફૂટ દૂર. આમ બી અત્યારે તો કોવિડને કારણે દૂર ગયા છે, બટ સ્ટીલ અત્યારે કોવિડ ભૂલી જઈને નોર્મલ અગર આપણે પ્રોફેશનલ લાઈફનું કરીએ તો વી આર વન ફૂટ ડિસ્ટન્સ. વન ફૂટ ડિસ્ટન્સમાં વેન યુ આર હેન્ડ શેકિંગ રાઈટ, સો હેન્ડ શેક આ રીતે એન્ડ જસ્ટ થોડુંક આમ, જે રીતે મેં તમને વિઝિટિંગ કાર્ડનું કીધું હતું કે જ્યારે તમે વિઝિટિંગ કાર્ડ આપો, બો અ લિટલ મતલબ થોડુંક નમો, એ જ રીતે હેન્ડશેકમાં પણ ઇટ્સ જસ્ટ અ લિટલ, લિટલ મતલબ લિટરલી લિટલ, પણ એ દેખાય આવે રાઈટ. એટલે વધારે ઘણા લોકો તો અરે સર કેમ છો, સો ભલે એ જાણીતા છે, સ્ટીલ કસ્ટમર આમ ઉભા છે ને તમે આમ ઘણા લોકો નીચે વળી જાય છે, અરે સર કેમ છો, સો અવોઇડ ધેટ થિંગ ઓલસો. દેન મેં તમને જે કીધું કે વન ફીટ એન્ડ ધેન સ્ટેન્ડ સ્ટ્રેટ રાઈટ, ગીવ યોર હેન્ડ એન્ડ બો અ લિટલ રાઈટ. બને તો રાઈટ પગ, જ્યારે તમે હેન્ડશેક કરો ત્યારે જે રાઈટ પગ છે ને એ જરાક આગળ જાય. આઈ નો અત્યારે તમને, આઈ ડોન્ટ નો તમને કઈ રીતે સમજાય છે, બાકી જો ક્લાસ હોત તો લિટરલી બહુ સારી રીતે તમને સમજાત. સો યુ જસ્ટ હેવ ટુ રાઈટ પગ થોડુંક આમ આગળ સ્ટ્રેટ, હેન્ડ આ રીતે આગળ રાઈટ, એન્ડ બો અ લિટલ, હાઉ આર યુ સર. અને જે આપણે આ જે કરીએ છીએ ને મતલબ હેન્ડશેક, તો આમ 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 ના હોય રાઈટ, ઇટ્સ જસ્ટ હેવ ટુ ફોર ટુ સેકન્ડ્સ, દેટ્સ ઇટ. કેમ છો સર, દેટ ઇઝ ટુ સેકન્ડ્સ એન્ડ ટુ શેક, દેટ્સ ઇટ. એન્ડ આઈ નો આ બધી વસ્તુ તમે ગણી નહીં શકો, બટ તમે જેમ જેમ ધીરે ધીરે કરશો ને ત્યારે તમને ખબર પડશે. ઘણા લોકો શું કરે, વન ટુ કરીને આમ છોડી દે, તરત જ ઝાટકો મારે, યુ ડોન્ટ હેવ ટુ ડુ દેટ. આ રીતે હેન્ડ શેક કર્યા પછી આવતું બી નથી, આજે આમ કર્યા પછી દેટ્સ ઇટ, ધીરે રાઈટ. ઘણા લોકો તો એવું છે કે જાણે કે કોવિડ તો વર્ષોથી છે, હેન્ડ શેક આટલું કરે કેમ છો, ધીસ ઇઝ નોટ ધી હેન્ડ શેક. હેન્ડ શેક એકચ્યુઅલી આટલું છે, હેન્ડશેક આટલું પણ નથી. ઘણા લોકો આખું હાથ દબોચી લે છે, એને પણ હેન્ડશેક ના કહેવાય રાઈટ. સો ધ રાઈટ થિંગ ઇઝ કે યુ હેવ ટુ સ્ટેન્ડ સ્ટ્રેટ, યુ હેવ ટુ ગીવ યોર હેન્ડ, યુ હેવ રાઈટ પગ એ નેચરલી જતું જ રહેશે, રાઈટ પગ થોડુંક આગળ, યુ હેવ ટુ બો અ લિટલ એન્ડ દેન યુ હેવ ટુ જસ્ટ શેક ઇટ રાઈટ. ધીસ ઇઝ ધી પરફેક્ટ હેન્ડશેક. આ એકચ્યુઅલમાં તમે અગર જો ગૂગલ યુટ્યુબ કરશો ને તો એ વધારે પડતું સમજાશો કે 90 ડિગ્રી એંગલ હોવી જોઈએ રાઈટ, નહીં ઉપર નહીં નીચે. તો અને હાથ, એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે જીવેશ આલુવાલી, આઈ ડોન્ટ નો તમે લોકો ઓળખો છો કે નહીં, યુટ્યુબમાં એના ઘણા સ્ટેન્ડઅપ કોમેડીઝ છે, બહુ મસ્ત છે. સો એનું એક કોમેડીમાં એવું છે કે અગર કોઈ હેન્ડશેક કરાવે છે તો એટલી નજીક આમ આવી જાય છે ને કે હેન્ડશેક અહીંયા સુધી લઈને આવે છે, અહીંયા હેન્ડશેક કરે છે. તો એવું પણ હાલતી એવું આપણી બેન્કર્સમાં એવું નથી થતું, બટ સ્ટીલ જસ્ટ ફોર સેક ઓફ નોલેજ હું તમને કહી રહી છું. હેન્ડશેકમાં પણ મેન્ટેન ડિસ્ટન્સ રાઈટ. પોસ્ચર્સ મેં તમને કહી દીધું કે લોકો આમ ઉભા છે, એકદમ ટટોળ ઉભા છે અને એકદમ આમ ગર્દન આમ આમ અકળાયેલી ટાઈપ હોય છે રાઈટ. સો ધીઝ આર ધી એલિમેન્ટ્સ ઓફ બોડી લેંગ્વેજ રાઈટ. બોડી લેંગ્વેજની અંદર આટલી આટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે, લાઈક આઈ કોન્ટેક્ટ, યોર ફેશિયલ એક્સપ્રેશન્સ, યોર જેસ્ચર્સ, યોર હેન્ડશેક એન્ડ યોર પોસ્ચર્સ રાઈટ. નેક્સ્ટ થિંગ ઇઝ કે વોટ ઇઝ ધ ગુડ બોડી લેંગ્વેજ એન્ડ વોટ ઇઝ ધી બેડ બોડી લેંગ્વેજ. વોટ આર ધ ગુડ એન્ડ બેડ બોડી લેંગ્વેજ. સો જે ફર્સ્ટ પોઈન્ટ છે આપણે ડિસ્કસ ઓલરેડી કર્યું, દેટ ઇઝ મેન્ટેન આઈ કોન્ટેક્ટ રાઈટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ લાઈક સ્માઇલિંગ ફેસ.
थर्ड इज राइट पोस्चर्स, તમારું કરેક્ટ પોસ્ચર્સ હોવું જોઈએ, લાઈક જે સીધું ઉભું રહેવાનું, બેન્ડ નહીં થવાનું, લીન નહીં થઈ જવાનું, રાઈટ, પ્રોપર હેડ એન્ડ હેન્ડ. મેં તમને જે કીધું કે સપોઝ કોઈ સમજાઈ રહ્યા છે તો વધારે પડતો હાથનો યુઝ નહીં કરવાનું. માથું જે છે એ ઘણા લોકો એવું છે કે આડું ઊંડું કરતા હોય છે, ટચાકડા ફોડતા હોય છે, એ ઘણી બધી વસ્તુઓ છે. કીપિંગ ધ લેગ સ્ટીલ, રાઈટ, કીપિંગ ધ લેગ સ્ટીલ એટલે મેં તમને જે કીધું કે પગ ઉપર પગ નહીં ચડાવવાનું, રાઈટ, સો પગને પ્રોપર રાખવાનું, વારંવાર શૂઝને નહીં અડવા જવાનું, એવું બધું. મેન્ટેન ડિસ્ટન્સ ફ્રોમ અધર્સ. બેડ, વોટ ઇઝ ધ બેડ બોડી લેંગ્વેજ? ફર્સ્ટ, બીંગ ટુ ક્લોઝ, જે આ પોઈન્ટ છે એ જ કે વધારે પડતું નજીક. મેં તમને જે કીધું હેન્ડશેક અહીંયા સુધી પહોંચી જાય છે, તો એવું નહીં. ટેપિંગ ફીટ, ઘણા નામ છે કે બેઠા બેઠા તો ઉભા ઉભા પણ પગને આમ નીચે આમ કરું, ટપ 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 કરું, રાઈટ, સો દેટ ઇઝ અ બેડ થિંગ એકચ્યુઅલી. હા, આ થર્ડ એન્ડ ફોર્થ પોઈન્ટ છે જે હું તમને કહેતા ભૂલી ગઈ હતી, લુકિંગ એટ ધ વોચ એન્ડ લુકિંગ એટ ધ નેલ્સ. વારંવાર કાં તો તમે તમારા ઘડિયાળમાં, હાથમાં ઘડિયાળમાં જોઈ રહ્યા છો, મતલબ કસ્ટમર કંઈક બોલે છે, કંઈક સમજાવે છે, મતલબ તમે કંઈક ક્વેશ્ચન કર્યું છે અને કસ્ટમર તમને કંઈક સમજાવે છે, એનો જવાબ આપે છે, એની જગ્યાએ તમે કસ્ટમરના વોલમાં જે વોચ છે એ વોચને જોઈ રહ્યા છો, કાં તો પછી તમે તમારા હાથમાં ઘડિયાળને જોઈ રહ્યા છો. તમે એ વોચને જુઓ, વસ્તુ અલગ છે, કેમ કે મે બી તમે બધું આમ જોતા હોય ને વચ્ચે વોચ જોઈ લીધું તો ઇટ્સ ઓકે, બટ તમે હાથના વોચીસ હવે જો તમે કસ્ટમરની સામે જુઓ છો, ધેટ ઇન્ડિકેટ્સ કે તમને એક, પહેલી વસ્તુ કે તમને ઇન્ટરેસ્ટ નથી, સેકન્ડ વસ્તુ કે તમે બિઝી છો, મતલબ તમારે બીજે કંઈક પહોંચવું છે અને તમારે તમે અહીંયા બેઠી રહ્યા છો અને તમને એ વસ્તુ નથી ગમતી, સો તમારે જલ્દી જલ્દી કરવું છે. ધીસ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. આ સેમ વસ્તુ કસ્ટમર માટે પણ લાગુ પડે છે. સપોઝ તમે કંઈ કહી રહ્યા છો અને કસ્ટમર વોચ જુએ છે, તો તમારા માઇન્ડમાં પણ એ જ આવશે કે એમને કંઈક જવું છે, એ કંઈક બિઝી છે, એ કંઈક કામની વચ્ચેથી આવી ગયા છે, તો તમે સ્વાભાવિક છે કે તમે પૂછી લો એમને કે સર તમારે આર યુ ઇન હરી, તમે શું જલ્દીમાં છો, તમારે કંઈક જવું છે, રાઈટ. સો એ પછી એમનું જે આન્સર હશે એ પ્રમાણે તમને આન્સર આપશે. બટ આવું જ્યારે હોય ત્યારે આવી બધી વસ્તુ અવોઈડ કરવી, કાં તો વોચને હાથમાં પહેલી વોચને તમારે જોવાનું જ નહીં. કસ્ટમર જોશે, કેમ કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ, બટ તમારે નહીં જોવાનું. એન્ડ તો જો તમારે કંઈક મીટિંગ બહુ લાંબી ચાલી તો તમારે એ રીતનું તમારે જોવાનું કે એમને ખબર ના પડે. લાઈક સપોઝ મોબાઈલમાં પણ તમે આમ કરીને જોશો ને તો બી એમને ખબર પડી જશે કે વોચમાં જોવે છે. સો તમારે શું કરવાનું કે વેન યુ આર સિટિંગ લાઈક ધીસ, અહીંયા ડેસ્ક હોય ને, તમારું ટેબલ હોય છે અને તમારા હાથમાં વોચ છે, તો બને તો જે હાથ છે હાથને ટેબલની નીચે લઈ જવાનું, તમારા ખોળા પાસે, રાઈટ. તો ખોળા પાસે રાખ્યું હોય તો ધીરે ધીરે તમે તો પછી વોચ જોઈ શકો છો. હું ખાલી તમને એક રસ્તો દેખાડું છું, બાકી ઘણા બધા રસ્તા છે જે તમે જાતે ગોતી કાઢશો, રાઈટ. લુકિંગ એટ ધ નેલ્સ, કે તમે નેલ્સને જોઈ રહ્યા છો, તમે નેલ પોલિશને જોઈ રહ્યા છો, અગર જો વધી ગયા છો તો કાપી રહ્યા છો, રાઈટ. તો આ વસ્તુ જ્યારે પણ આવું કંઈ થાય, ધેટ મીન્સ કે યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, તમને કસ્ટમર ઇમ્પોર્ટન્ટ નથી. આ બધી વસ્તુ ફરી ફરી એક જ વસ્તુમાં આવશે, યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, ધેટ્સ ઇટ. આ વસ્તુ કસ્ટમરને પણ લાગુ પડે છે. ઘણા કસ્ટમર એવા છે જે આ રીતે નેલ્સમાં જોતા હોય છે. સો અને મેં તો ઘણા એને એવું જોયું છે કે બેન્કરની સામે નેલ કટરથી કાપવા માંડે છે. સો ઇટ્સ પથેટિક. સો ધીસ ઇઝ ધ લુકિંગ એટ, ડોન્ટ લુક એટ ધ નેલ્સ. એટ લાસ્ટ ઇઝ રબિંગ ઓર પિકિંગ ધ નોઝ. જે રીતે મેં કીધું કે પેલા જે ભાઈબંધ છે એમને નથી ઇન્ટરેસ્ટ, એમને કાનમાં હાથ નાખી, રાઈટ, તે રીતે ઘણા કસ્ટમર છે, ઘણા લોકો છે જે નાકમાં હાથ નાખતા હોય છે, નાક ઠીક કરતા હોય છે, આમાં મૂમ કરતા હોય છે, એટ આંખો ઠીક કરતા હોય છે. સો મારું છે આ વસ્તુ પર્સનલ એક્સપિરિયન્સ કે મને જ્યારે એક કસ્ટમર હતા જે બહુ બોરિંગ હતા અને બહુ ધીરે ધીરે બોલી રહ્યા હતા અને મારું સ્ટાર્ટિંગ હતું, તો એ એટલી હદે ધીરે ધીરે બોલી રહ્યા હતા અને ઉનાળો હતો એન્ડ એમની જે ઓફિસ હતી એસી વાળી હતી અને હું એકચ્યુઅલી અડધો પોણો કલાકથી બીજા બધા કસ્ટમરના ત્યાં જઈને ડ્રાઈવ કરીને એકચ્યુઅલમાં થાકી ગઈ હતી અને જસ્ટ જમીને હું બેંકેથી નીકળી હતી, મતલબ ભરપેટ જમીને છાશ વાશ પીને. તો થોડીક ફરી તો પાછી આમ ગરમી લાગવા માંડી, રીતસરની ગરમી હતી, દેટ વોઝ મે ઓર જૂન મહિનો, તો બહુ ગરમી હતી. તો એક કસ્ટમર ત્યાં કાકા હતા, એક કસ્ટમર તો બોલાવી લીધી અમને અંદર બેસાડી, હું તો ગયો અંદર એન્ડ ઇટ વોઝ લાઈક વાવ, એકદમ એસી, એકદમ ઠંડુ,
એટલું મસ્ત હતું ને, તો હું એમની જોડે વાત કરતી હતી, મને 5 મિનિટમાં ઊંઘ આવવા માંડી. પહેલી વસ્તુ હું થાકી ગઈ હતી એક્ચ્યુઅલમાં, કેમ કે જમીને નીકળ્યા અને તડકો. બીજી વસ્તુ કે ગરમી એટલી હતી. ત્રીજી વસ્તુ કે એમની જે ઓફિસ છે એટલી ઠંડી હતી. ચોથી વસ્તુ એ એટલું બોરિંગ ધીરે ધીરે બોલી રહ્યા હતા. કાકા હતા, એજેડ હતા, બટ મને એટલી હદે ઊંઘ આવતી હતી કે પછી એક્ચ્યુઅલમાં મારે ચીટીઓ ભરવો પડે પોતાને, એન્ડ પોતાને જગાડવા માટે આંખો મારે કરવું પડ્યું. રાઈટ, સો ધીઝ આર ધી, ખબર નહીં એમને ખબર પડી કે નહીં, બટ ધીઝ વોઝ માય બોડી લેંગ્વેજ, મારે ના કરવું જોઈએ, દેટ વોઝ માય ફોલ્ટ. ફાઇન, સો દેટ વોઝ ધી રબિંગ ઓર પેકિંગ ધ નોઝ. ધીસ વોઝ ધી ટોપિક ઓફ ગુડ એન્ડ બેડ બોડી લેંગ્વેજ. હું આઈ ગેસ સેકન્ડ સેશનથી બોલી રહી છું તમને કે યોર એટીટ્યુડ મેટર્સ અ લોટ. તમે જે રીતનું બિહેવિયર રાખશો, અહીંયા એટીટ્યુડ મતલબ ખરાબ રીતની વાત નહીં કરતી, હું પોઝિટિવ રીતની જ વાત કરું છું. તમારી એક એક એટીટ્યુડ બહુ વધારે પડતું માન્ય રાખવામાં આવે છે કસ્ટમર પાસે પણ, બેંક પાસે પણ, રાઈટ, બેંકના કોલિગ્સ પાસે પણ. સો વાય ડઝ ધીસ એટીટ્યુડ કાઉન્ટ્સ? એટીટ્યુડ શું કામ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતનું છે, મતલબ કે કઈ રીતની એટીટ્યુડ પોઝિટિવ રીતે લેવામાં આવે છે? એમનો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે હેવ અ પોઝિટિવ એટીટ્યુડ, મતલબ કે કોઈ બી કસ્ટમરને તમે ત્યાં જાઓ છો, તમારા ફેસ પર એ પોઝિટિવિટી દેખાવી જોઈએ. રાઈટ, જે રીતનો આપણો ફર્સ્ટ સિનારીઓ હતો, કે ફર્સ્ટ બે સિનારીઓ અલગ અલગ સિનારીઓમાં હે, કે અગર તમે હાઉસ વોર્મિંગ પાર્ટીમાં ઇન્વાઇટ કર્યું છે, એકમાં તમે એકદમ પ્રોપર આવ્યા છો અને સેકન્ડમાં તમે થોડાક ડલ દેખાવ છો, પણ તમે વ્યવસ્થા બધી સારી કરી હતી, જે ઘર સજાવવાનું હતું, ખાવાનું જે અરેન્જમેન્ટ કરવાનું હતું એ બધું મસ્ત કર્યું હતું, પહેલા સિનારીઓ જેવું જ કર્યું હતું, બટ તમારો ફેસ એક્સપ્રેશન જે હતું અને તમારી જે બોડી લેંગ્વેજ હતી એ બંને બહુ બધી વસ્તુ કહી રહી હતી તમારા ગેસ્ટને. રાઈટ, એ એમને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યું હતું. સો હેવ અ પોઝિટિવ એટીટ્યુડ, તમારા ફેસ પર એ પોઝિટિવ એટીટ્યુડ દેખાવી જોઈએ. ડિસઅપોઇન્ટેડ ઇફ યુ આર, દેન ડોન્ટ શો ઇટ ઇન યોર ફેસ. મતલબ કે ઘણી વખત એવું થાય, તમે કોઈ કસ્ટમરને મળવા ગયા છો, કોઈ પહેલી વખત ગયા છો, રાઈટ, કાં તો પછી કોલ્ડ કોલિંગ કર્યો છો. સપોઝ કે તમે કોલ્ડ કોલિંગ કરવા ગયા, કસ્ટમરને કીધું કે સર હું અંદર આવું, હા આવી જાઉં સર, હું અહીંયા અહીંયાથી આવી છું, મારું નામ છે, મારું કાર્ડ છે, એમને કાર્ડ લીધું, એન્ડ દેન હી સડનલી સીઝ, ના ના ભાઈ મારે નહીં જોઈતું, તમે જાઓ, તમને અંદર કોણે આવવા દીધું, તમે બધા પ્રાઇવેટ બેંકવાળા બધા ચોર છો. આવી બધી આવું પણ બોલે છે, સો ડોન્ટ વરી. તો અગર કોઈ આવું કંઈક બોલતા હોય અથવા તમને તમારી વાત નથી સાંભળતા, ઓર તમને બોલાયા, તમને બેસાડ્યા, તમારી જોડે વાત કરી, બટ એમને કીધું કે અમારે મારે અત્યારે કોઈ વસ્તુની જરૂર નથી, મતલબ તમે ઓલમોસ્ટ 20-એક મિનિટ ત્યાં કાઢ્યું, એન્ડ એમ પછી એમને એવું કીધું કે એમને તમારી કોઈ બી વસ્તુની બેંકની જરૂર નથી. આ સેકન્ડ સિનારીઓ આવ્યું. ફર્સ્ટ સિનારીઓમાં શું હતું કે એમને એકદમ ઝાડી નાખ્યું, તમને બહાર કાઢી નાખ્યું. થર્ડ સિનારીઓ, તમે એમની અપોઇન્ટમેન્ટ લઈને ગયા છો કસ્ટમરની, એમને કીધું હતું કે એમને FDની જરૂર છે, તમે એમની પાસે અપોઇન્ટમેન્ટ લઈને ગયા, એન્ડ દેન સડનલી એમને એવું કીધું કે પૈસા મારે વપરાઈ ગયા છે એક્ચ્યુઅલમાં, તો મારે અત્યારે હું નહીં કરું, હું નેક્સ્ટ વીક આવીને પાકું કરાઈ જઈશ. આ ત્રણેય સિચ્યુએશનમાં તમારે ડિસઅપોઇન્ટ નથી થવાનું. અને સપોઝ તમે ડિસઅપોઇન્ટેડ છો તો તરત એક કસ્ટમરના સામે ના દેખાવું જોઈએ, મતલબ તમારા ફેસ પર ના દેખાવી જોઈએ આ વસ્તુ. રાઈટ, સો સેકન્ડ પોઈન્ટ ઇઝ ડુ નોટ ગેટ ડિસઅપોઇન્ટેડ. અગર તમે ડિસઅપોઇન્ટ છો તો તમારા ફેસ પર ના દેખાવી જોઈએ. જે રીતનું ફર્સ્ટ પેલું જે સિનારીઓ હતું એની અંદર, પેલું પ્રોફેશનલ કપડામાં છે પણ બધી વસ્તુ વ્યવસ્થા સારી રીતે કરી છે, બટ શું થયું, એમના ફેસના એક્સપ્રેશનના લીધે એ દેખાઈ આવે છે કે માણસ થાકેલો હારેલો આવ્યો છે. રાઈટ, હી ઇઝ નોટ ડિસઅપોઇન્ટેડ, પણ એનું ફેશિયલ એક્સપ્રેશન એવું છે. તો આની અંદર ફેશિયલ એક્સપ્રેશન કેવું હશે સેકન્ડ પોઈન્ટમાં, કે તમે ડિસઅપોઇન્ટ છો, કે તમે એક ઉમેદ રાખી હતી ને એ ઉમેદ તૂટી ગયું. સો ઇટ્સ ઓકે, અગર તમે એવું એ રીતનું તમારું ઉમેદ તૂટી પણ ગયું તો પણ એ બારે ના દેખાવી જોઈએ. કસ્ટમર ગયા પછી તમે દેખાડી શકો છો, એવું નથી કે બધાથી છુપાવવાનું, પણ કસ્ટમરની સામે ના દેખાવી જોઈએ. રાઈટ, ગીવ હિમ અ ફર્મ હેન્ડશેક. ફર્મ હેન્ડશેક મતલબ કે હું તમને એક વસ્તુ બી કહેતા ભૂલી ગઈ, ઘણા લોકો એવું છે કે જે લોકો હેન્ડશેક કરે ને તો એકદમ કડક પકડી લે, એકદમ હાર્ડ રીતે પકડી લે, અને ઘણા લોકો એકદમ સોફ્ટ રીતે પકડે, આપણને લાગે જ નહીં કે એમને હેન્ડશેક કર્યું છે.
તો બંનેની વચ્ચે બેલેન્સ જાળવી રાખવાનું અને નોર્મલ હેન્ડશેક કરવાનું. ગીવ હિમ અ ફર્મ હેન્ડશેક, મતલબ જે હેન્ડશેકની ટીપ મેં તમને અત્યારે આપી હતી કે ટુ હેન્ડશેક, મતલબ ટુ ટાઈમ શેક ફોર ટુ સેકન્ડ, બો અ લિટલ એન્ડ સ્ટેન્ડ સ્ટ્રેટ. સો ધીસ ઇઝ કોલ્ડ અ ફર્મ હેન્ડશેક, રાઈટ? મેં તમને જે કીધું હતું કે કસ્ટમરની સામે કસ્ટમર કોઈ ક્વેરી કહે છે, રાઈટ, અગર કોઈ વસ્તુ કોઈ ક્વેરી કરે છે તો એમની સામે એમની ડાયરીમાં નોટ કરો. ધીસ વિલ ગીવ અ થિંગ, અ પોઝિટિવ એટીટ્યુડ ટુ કસ્ટમર કે હા, આ જે બેંકમાંથી આવ્યા છે આ બેનને મારામાં ઇન્ટરેસ્ટ છે, મારામાં ઇન્ટરેસ્ટ છે મતલબ મારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, એમને હું મારા જે પ્રોબ્લેમ્સ કહી રહ્યો છું બીજા બેંક વિશે એ સાંભળે છે એન્ડ એ મારું સોર્ટ આઉટ કરી આપશે. સો ધીસ વોઝ ધી ફોર્થ પોઈન્ટ. અગર તમે, અને બીજી વસ્તુ કે તમે અગર ડાયરીમાં લખશો તો વોટ વુડ બી ધ બેનિફિટ ફોર યુ, કે તમે જ્યારે પણ ડાયરીમાં લખશો તો એક વસ્તુ કે કસ્ટમરને સારું લાગશે, સેકન્ડ થિંગ તમે કોઈ વસ્તુ ભૂલશો નહીં, થર્ડ થિંગ જ્યારે તમે પેલા જે એમના ડાઉટ છે બધું ક્લિયર કરીને તમે એમના પાસે બીજા વિઝિટમાં જશો અને બધી વસ્તુ તમે એને સોર્ટ આઉટ કરીને આપશો તો કસ્ટમર ખુશ પણ થશે. એન્ડ ફોર્થ પોઈન્ટ, યુ વિલ ગેઇન યોર કોન્ફિડન્સ, રાઈટ? સો ધીસ ઇઝ ધ ફોર્થ પોઈન્ટ કે હંમેશા તમારે એક ડાયરીમાં લખીને રાખવું જોઈએ. બી અસર્ટિવ, મતલબ હું તમને કહું તો છું કે ભાઈ તમે કસ્ટમર પાસે અગર તમને કોઈ વસ્તુ નથી ખબર તો તમે તમારા સિનિયરને ફોન કરીને પૂછી શકો છો. બટ અગર સપોઝ એવું થાય કે તમે એક મિટિંગમાં ગયા છો, એમને તમે એફડી માટે ગયા હતા, એમને કાર લોનનું પૂછી લીધું, તમને કાર લોન વિશે નહોતું ખબર તો તમે એમને તમારા સિનિયરને પૂછી લીધું, પૂછીને એમને જવાબ આપ્યો, ઇટ્સ ઓકે. અગેઇન એ કસ્ટમરે તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે પૂછ્યું, એ પણ તમને નથી ખબર. હવે સેકન્ડ ટાઈમ તમે તમારા સિનિયરને ફોન કરશો ને તો એ આ જે એટીટ્યુડ છે ને એ અલગ રીતે ગણાશે. પહેલી વખતમાં શું કેવું ગણાયું કે હા વાંધો નહીં, શી આ જે છોકરી આવી છે બેંકમાંથી ખોટું નથી બોલતી, મને જેવી હશે સાચું કહી દેશે, રાઈટ, સિનિયરને ફોન કરીને. પણ બીજી વખતના કોલમાં કસ્ટમરને શું લાગશે, આ બેનને તો કંઈ ખબર જ નથી, એના કરતાં બેટર છે કે આમના સિનિયર જોડે જ હું વાત કરી લઉં. બી અસર્ટિવનો મતલબ લીડર બનો, બી અ લીડર ઓફ યોર મીટિંગ. મેં તમને પહેલા જ જે કીધું હતું કે આ જે મીટિંગ છે એ મીટિંગની જે સ્ટિયરિંગ વ્હીલ છે, સ્ટિયરિંગ વ્હીલ તમારા હાથમાં હોવી જોઈએ, ઇનવિઝિબલ સ્ટિયરિંગ. એમને એ દેખાવું ના જોઈએ, તમારે કંટ્રોલ તમારે કરવાનું છે પણ ડોમિનેટ નથી થવાનું, મતલબ કે થોપવાનું નથી તમારે વસ્તુ, તમારે કંટ્રોલ કરવાનું છે. તમારે લીડર કંટ્રોલ કરે, જે બોસ છે એ ઓર્ડર કરે હંમેશા. સો બી અસર્ટિવ, બી અ લીડર ઓફ યોર મીટિંગ. પણ એમને બી ખબર ના પડવી જોઈએ કે લીડર અહીંયા તમે છો કે કસ્ટમર છે, રાઈટ? નાઉ કસ્ટમરને બીજી બી એક વસ્તુ બહુ ગમે કે સપોઝ કોઈ કસ્ટમર એવું કીધું કે હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું ને, ડુ નોટ ગેટ ડિસઅપોઇન્ટમેન્ટ, કે કસ્ટમરે કીધું કે એફડી મારે કરવાની છે, તમે ગયા પણ એમનાથી પૈસા વપરાઈ ગયા, તો એ નેક્સ્ટ વીકમાં કરશે, મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો એમણે કરી નાખ્યું, ત્યાં વાપરી નાખ્યું હોસ્પિટલમાં. નાઉ એમને એવું કીધું કે સેકન્ડ વીક, નેક્સ્ટ વીકમાં હું કરાવી લઈશ પાકું. તો તમારે શું કહેવાનું છે કે વાંધો નહીં સર, તમે નેક્સ્ટ વીકમાં ક્યારે આવશો, મંડે ટ્યુઝડે? તો કે ના, હું ઓલમોસ્ટ થર્સડે ને આવી જઈશ. વાંધો નહીં સર, એવું હશે તો થર્સડે ને એક વખત હું સવારના ફોન કરી દઈશ, રાઈટ? તો દેન નેક્સ્ટ થર્સડે આવી ગયું એન્ડ યુ હેવ કોલ્ડ હેમ, મતલબ 11-1 વાગે ફોન કર્યો, રાઈટ? એમને એવું કીધું કે હું અત્યારે થોડો કામમાં છું, મને કલાક રહીને ફોન કરો. તો તમે 12 વાગે ફોન કર્યો, મતલબ તમે શું કર્યું, તમે ફોલોઅપ કરતા હતા, રાઈટ? એમનું ફોલોઅપ કરતા હતા. કોઈ પણ બેંકમાં કેસ હોય એ ત્યાં સુધી ફોલોઅપમાં જાય જ્યાં સુધી કસ્ટમર એવું નથી કહેતો કે ભાઈ હું ઇન્ટરેસ્ટેડ નથી, મારે નક્કી કરો, અથવા એમને કરાવી લીધું અને કેસ ક્લોઝ થઈ ગયો, રાઈટ? કેસ મતલબ કોઈ બી હોય, નાનામાં નાનું રિકરિંગ હોય કે મોટામાં મોટું લોનની વાત હોય, ફોલોઅપ જે બી તમે કસ્ટમરનું કરશો ને એ કસ્ટમર ઉપર, હા કસ્ટમર થોડુંક ઇરિટેટ થશે, કેમ કે તમે ફોલોઅપ કરી રહ્યા છો, મતલબ કે ફોન કરી રહ્યા છો એમને કે સર તમે મને કીધું હતું ફોન કરવાનો, તમે મને લાસ્ટ વીક કીધું હતું કે આવવાનું એટલે હું આવી ગઈ, એટલે મેં ફોન કર્યો, એટલે મેં તમને રિમાઇન્ડર આપું છું. સો આ બધી વસ્તુઓને ફોલોઅપ કહેવાય. કસ્ટમરને આમ ગમે કે સારી વસ્તુ છે કે જે બેન છે, બેન પોતાનું કામ ભૂલતા નથી અને મારું ફોલોઅપ લે છે. પણ ઘણા કસ્ટમરને એવું છે કે તમે શું ઇરિટેટ કરો છો આટલું બધું, જ્યારે કરાવો હશે ને બેન તમે અત્યારે અમે આવી જશું. તો આવા કસ્ટમરને પરખવાનું કામ તમારું છે, રાઈટ? અને ટ્રસ્ટ મી, તમને આવડી જશે, ઇટ્સ ઓકે. અને હજુ એક વસ્તુ કે પહેલા 6 મહિનામાં થોડુંક તમને
શું કહેવાય, થોડુંક લાગી આવશે, બટ ઓબ્વિયસ છે કેમ કે સાયકલ તો એમને એમ તો કોઈ નહીં શીખ્યા હોય ને, તમને બધાને સાયકલ ચલાવતા આવડે છે, હવે પડ્યા વગર સાયકલ બહુ ઓછા લોકો શીખ્યા હશે, રાઈટ? જેટલું પડશો તમે એટલું તમે શીખશો, એટલી તમને નવી નવી વસ્તુઓ તમે અપનાવશો, રાઈટ? ફોલોઅપમાં જ જે સેવન્થ પોઈન્ટ છે કે સપોઝ કસ્ટમર એવું જે કીધું કે એફડી અત્યાર નહીં કરાવું, હું નેક્સ્ટ વીક કરાઈશ, તો તમારે શું, તમે શું પૂછ્યું કે વાંધો નહીં સર, તમે ક્યારે આવશો, મંડે ટ્યુઝડે? હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કસ્ટમર ફ્યુચરનું કંઈ કહેતો હોય ને કે તમે પછી આવજો ને, અપોઇન્ટમેન્ટ હું પછીનું આપું છું, તો ત્યારે સૌથી પહેલાં તમારે તમારો ટાઈમિંગ આપી દેવાનો. મતલબ કે સપોઝ કસ્ટમરે એવું કીધું હોય કે મને અત્યારે ટાઈમ નથી બેન, તમે કાલે આવજો ને, તો તમારે શું પૂછવાનું, વાંધો નહીં સર, તમને ક્યારે ફાવશે એવું નહીં પૂછવાનું તમારે, તારે તમારે લોકોને એવું કહેવાનું કે વાંધો નહીં સર, કાલે 3 થી 4 ની વચ્ચે આવી જાઉં. દેટ મીન્સ વોટ, તમે તમારા પ્રમાણે ટાઈમ આપ્યો છે, એમને તમારું શિડ્યુલ નથી ખબર ને, એમને એવું નથી ખબર ને કે કાલે તમારે બીજા 3 જગ્યાએ જવાનું છે અલગ અલગ જગ્યાએ, તો પછી એ તમને પોતાનો ટાઈમ આપશે. એના કરતાં તમે તમારું શિડ્યુલ જોઈને તમે એમને પૂછો કે વાંધો નહીં સર 3 થી 4 ની વચ્ચે આવો, તો એ જાતે કહેશે ના ના હું 4 વાગ્યા પહેલાં નહીં આવું, તમે એક કામ કરો 5:30 વાગે આવો. એના પછી તમે તમારું શિડ્યુલ પાછું રીઅસાઇન કરી શકો છો, પણ આ વસ્તુ એમને કહેવાની જરૂર નથી, રાઈટ? સો ઓલવેઝ જ્યારે પણ હોય ત્યારે કસ્ટમર પાસેથી ટાઈમ ના લો, હંમેશા તમે ટાઈમ આપો, રાઈટ? બાકી એમને એવું જ લાગે કે આ લોકો નવરાત બેઠા છે. હું હજુ બી કહું છું, યુ આર અ બેન્કર, ભલે સેલ્સમાં હોય કે ઓપરેશનમાં હોય, યુ આર અ બેન્કર. તમારે ગીડગીડાવવાની જરૂર નથી, તમારે કહેવાનું હોય, મેં જે રીતે કીધું કે યુ હેવ ટુ બી લીડર, પણ કેવા લીડર? ઇનવિઝિબલ લીડર. સ્ટીયરિંગ તમારા હાથમાં આવવી જોઈએ. કઈ રીતની? ઇનવિઝિબલ, રાઈટ? થોપવાની કોઈ વસ્તુ નથી. સર અમે તમારા સર્વિસ માટે જ છીએ અહીંયા. યસ યુ આર, તમે લોકો સર્વિસ માટે જ છો બેંકમાં અને તમને એની જ સેલરી મળે છે, બટ કસ્ટમરને સર્વિસ આપતા આપતા યુ ડોન્ટ હેવ ટુ ફોરગેટ કે તમારી પણ એક લેવલ છે, રાઈટ? સો ધીસ વોઝ ધી નોન વર્બલ કમ્યુનિકેશન, જેની અંદર આપણે બોડી લેંગ્વેજ જોયું, આઈ કોન્ટેક્ટ્સ જોયા, જેસ્ચર્સ જોયું, પોસ્ચર્સ જોયા, ફેશિયલ એક્સપ્રેશન્સ જોયા, રાઈટ? એલિમેન્ટ્સ ઓફ બોડી લેંગ્વેજ શું છે, આ જ બધી વસ્તુ, એન્ડ દેન ગુડ બોડી લેંગ્વેજ એન્ડ બેડ બોડી લેંગ્વેજ, કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બોડી, જ્યારે બી તમે કોઈ કસ્ટમરને મળવા જાઓ ત્યારે તમારી ફેસ, તમારી બોડી, તમારો હાથ, તમારી આંખો ક્યાં ક્યાં જાય છે અને કઈ રીતની જાય છે, તમારે ધ્યાન રાખવાનું છે અને સામેવાળાનું પણ ધ્યાન રાખવાનું છે કે એના મગજમાં શું ચાલી રહ્યું છે, રાઈટ? એટીટ્યુડ ઓબ્વિયસલી કાઉન્ટ્સ. મેં તમને 7 પોઈન્ટ્સ તમારા સમજાવી દીધા છે કે શું કામ એટીટ્યુડ કાઉન્ટ થાય છે અને કઈ રીતની પોઝિટિવ એટીટ્યુડ કાઉન્ટ થશે. આ ખાલી કસ્ટમર માટે નથી, આપણા બેંક કલીગ્સ માટે પણ છે, રાઈટ? સો ધીસ વોઝ ફોર ઓલ. વી હેવ કમ્પ્લીટેડ કોમ્યુનિકેશન સ્કિલ. કાલની જે ટોપિક હશે દેટ વુડ બી વેરી 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 ઇમ્પોર્ટન્ટ, દેટ વુડ બી CRM, દેટ ઇઝ કસ્ટમર રિલેશનશીપ ટૂલ છે. ઇટ્સ અને આ ઓલમોસ્ટ તમે કયા બેંકમાં જશો મને નથી ખબર, બટ ઓલમોસ્ટ બધી બેંક્સમાં હવે આ જે એપ્લિકેશન છે, એપ્લિકેશન આવી ગયું છે, તમારા કમ્પ્યુટરમાં હોય છે. આ એપ્લિકેશન તમને કઈ રીતની હેલ્પ કરશે એ હું તમને કાલે સમજાવીશ. CRM શું કામ લોન્ચ થયું છે, પહેલાં આવું હતું નહીં CRM, મતલબ 5-6 વર્ષ પહેલાં નહોતું, હમણાં રિસન્ટલી આવેલું છે, 2-3-4 વર્ષમાં સમથિંગ, રાઈટ? સો એ સુકામ તમારી જરૂર છે. એન્ડ દેન કસ્ટમરને કેવી કેવી ટાઈપની નીડ હોઈ શકે છે, રાઈટ? આટલી વસ્તુ આપણે કાલે ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ ગુડ ડે.